उत्सर्ग एकम आपणे उत्सर्ग एकमनी चर्चा करीए तो उत्सर्ग एकममां सौथी पहेला जोईए नेफ्रोननी संख्या। तो प्रत्येक मूत्रपिंडमां आश्रे 1 मिलियन એટલે કે 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય। પ્રત્યેક મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમની સંખ્યા બરાબર છે 1 મિલિયન એટલે કે 10 લાખ જેટલી જોવા મળે છે। એટલે એક શરીરમાં 2 મૂત્રપિંડ હોય એટલે કુલ આખા શરીરમાં 20 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા જોવા મળે છે। उत्सर्ग एकम जटिल नलिकामय रचना छे। उत्सर्ग एकमो केवी रचना छे तो के उत्सर्ग एकमो जटिल नलिकामय रचना छे अने उत्सर्ग एकम ए उत्सर्जन तंत्रोनो क्रियात्मक एकम छे। ते उत्सर्जन तंत्रोनो क्रियात्मक एकम छे एटले उत्सर्जन तंत्रनो मूत्रपिंडनो क्रियात्मक एकम कोण तो के उत्सर्जन तंत्र मूत्रपिंड एनो क्रियात्मक एकम तरीके कयो एकम आवशे उत्सर्ग एकम। उत्सर्ग एकमनी रचनामां भाग लेता उत्सर्ग एकमना घटको तो उत्सर्ग एकमने रचनाने आधारे 2 ભાગની અંદર વહેંચી નાખવામાં આવે છે અને 2 ઘટકો છે ઉત્સર્ગ એકમને જોવા મળે છે। 1 રુધિર કેશિકા ગુચ્છ, રુધિર કેશિકા ગુચ્છ ગ્લોમેરુલસ, અને બીજો ઘટક મૂત્રપિંડ નલિકા। ટ્યુબલ્સ હવે આપણે સૌથી પહેલાં એમાં રુધિર કેશિકા ગુચ્છ શું છે એની પહેલા ઘટકની ચર્ચા જોતા જઈએ। રુધિર કેશિકા ગુચ્છની કે રુધિર કેશિકા ગુચ્છ શું છે અને રુધિર કેશિકા ગુચ્છ છે એ કેવું જોવા મળે છે। તો રુધિર કેશિકા ગુચ્છ પહેલાં કઈ રીતના નિર્માણ પામે છે એની વાત કરીએ તો રુધિર કેશિકા ગુચ્છ બાઉમેન કોથળીમાં, હું તમને હમણાં દોરી નાખું સમજાવું, દોરીને જ આપણે સમજીએ કે મૂત્રપિંડ નલિકાનો ભાગ છે બાઉમેન કોથળી, બાઉમેન કેપ્સ્યુલ। બાઉમેન કોથળી જે મૂત્રપિંડ નલિકાનો એક ભાગ છે અને આપણે બાઉમેન કોથળી અથવા તો બાઉમેન કપ તરીકે પણ ઓળખી શકીએ। આ બાઉમેન કોથળીમાં એક મૂત્રપિંડ ધમનીની શાખા અંતરવાહી ધમનિકા, મૂત્રપિંડ ધમનીની શાખા અંતરવાહી ધમનિકા અંદર પ્રવેશે, અંતરવાહી ધમનિકા અંદર પ્રવેશી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય અને અંતરવાહી ધમનિકાઓ અંદર પ્રવેશી અને અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય અને આખું એક ગૂંચળું રચે આ પ્રકારે।
અંતરવાયી ધમનિકા અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય અને ગૂંચળું રચે અને ત્યારબાદ તે ગૂંચળાની શાખાઓ ફરી પાછી બહાર આવે, જેને બહિર્વાહી ધમનિકા તરીકે ઓળખાય. બાઉમેન કપમાંથી બહાર આવતી શાખા બહિર્વાહી ધમનિકા. તો આ અંતરવાહી ધમનિકા એનો આકૃતિ દોરીને એક વસ્તુ સમજાવું તમને અહીંયા, કે અંતરવાહી ધમનિકાનો ગાળો કદમાં મોટો હોય, એનો વ્યાસ મોટો હોય, જ્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ સાંકડો હોય. અંતરવાહી ધમનિકા શાખિત થઈ અને આખું આ જે જાળું રચે એ જાળાને કહેવાય છે રુધિર કેશિકા ગુચ્છ. અંતરવાહી ધમનિકાઓ બાઉમેન કોથળીમાં દાખલ થઈ કેશિકાઓમાં વિભાજિત થાય. અંતરવાહી ધમનિકાઓ જે બાઉમેન કોથળીમાં દાખલ થઈ કેશિકાઓમાં વિભાજિત થાય, આ કેશિકાઓને કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ, બરાબર છે, ગ્લોમેરુલસ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એટલે વિદ્યાર્થી મિત્રો રુધિર કેશિકા ગુચ્છ એટલે શું એ ખ્યાલ આવી ગયો, હા કે ના? હવે રુધિર કેશિકા ગુચ્છની જે બહિર્વાહી ધમનિકા છે એ બહિર્વાહી ધમનિકા બહાર નીકળી અને ફરી પાછી કેશિકાઓમાં વિભાજિત થાય. બહિર્વાહી ધમનિકા બહાર નીકળીને ફરી પાછી કેશિકાઓમાં વિભાજિત થાય. તો આમ જુઓ, બહિર્વાહી ધમનિકાની આ બાજુએ કેશિકાઓ, આ બાજુએ કેશિકાઓ, તો આપણે એક સરસ મજાની અહીંયા નોંધ કરી શકીએ. આપણે 18મા પાઠમાં નિવાહિકા શિરા જોઈ હતી, અહીંયા આપણે એક નોંધ કરી શકીએ કે બહિર્વાહી ધમનિકાના બંને છેડે રુધિર કેશિકાઓ હોય છે. બહિર્વાહી ધમનિકાઓના બંને છેડે રુધિર કેશિકાઓ આવેલી જોવા મળે છે. તો આ રુધિર કેશિકા ગુચ્છ શું છે? પ્રોપર ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે અંતરવાહી ધમનિકા બાઉમેન કોથળીમાં દાખલ થાય. હું અહીંયા લખું છું કે મૂત્રપિંડ ધમની શાખા, મૂત્રપિંડ ધમની મૂત્રપિંડમાં દાખલ થાય એટલે અંદર અનેક શાખાઓમાં હોય છે. મૂત્રપિંડ ધમનીની શાખાઓ, મૂત્રપિંડ ધમનીની શાખાઓ એટલે ધમનિકાઓ. આ ધમનિકાઓ જે બાઉમેન કોથળીમાં દાખલ થાય એટલે એ અંતરવાહી ધમનિકાઓ. ટૂંકમાં બે એક જ છે, અંતરવાહી ધમનિકાઓ બાઉમેન કપમાં દાખલ થાય એટલે અંતરવાહી ધમનિકાઓ બાઉમેન કપમાં દાખલ થાય અને શું બનાવે, તો કે ધમનિકાની શાખા શું કહેવાય, રુધિર કેશિકાઓ. અને રુધિર કેશિકાઓનું અહીંયા આખું ગુચ્છ રચાય, બરાબર છે, સમૂહ રચાય. આશરે એક અંતરવાહી ધમનિકા 50 જેટલી કેશિકાઓમાં વિભાજિત થાય. યાદ રાખજો, રુધિર કેશિકા ગુચ્છમાં 50 જેટલી કેશિકાઓ આવેલી જોવા મળે છે, બરાબર. તો આ એકચ્યુઅલી રુધિર ઉત્સર્ગ એકમના બે ઘટકો હતા, એમાંથી એક ઘટક રુધિર કેશિકા ગુચ્છ કઈ રીતના સર્જાય છે આપણે એની ચર્ચા જોઈ, કે રુધિર કેશિકા ગુચ્છ છે કઈ રીતના બનતું જોવા મળે છે. હવે બીજા ઘટક તરીકે છે મૂત્રપિંડ નલિકા. બીજા ઘટક તરીકે કોણ છે? મૂત્રપિંડ નલિકા. તો આપણે મૂત્રપિંડ નલિકાની કેટલીક ચર્ચાઓ કરીએ, કે મૂત્રપિંડ નલિકાના ભાગ ક્યાં ક્યાં છે, તો કે મૂત્રપિંડ નલિકાના ભાગમાં સૌથી પહેલો ભાગ બાઉમેન કોથળી. બીજો ભાગ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, નિકટવર્તી ગૂંચળાદાર નલિકા.
એને પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબલ તરીકે ઓળખાય છે. એને ટૂંકમાં PCT, પ્રોક્સિમલનો P, કોન્વોલ્યુટેડનો C અને ટ્યુબલનો T PCT તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ત્રીજા ઘટક તરીકે હેનલે પાસ અને ચોથા ઘટક તરીકે દૂરસ્થ ગુચળાદાર નલિકા, દૂરસ્થ ગુચળાદાર નલિકાને DCT તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબલ એને DCT, ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબલ તરીકે ઓળખાય છે. તો આ મૂત્રપિંડ નલિકામાં કેટલા કેટલા વિસ્તાર હતા એની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મૂત્રપિંડ નલિકાના પ્રત્યેક ભાગને વ્યક્તિગત રીતે સમજશું. અત્યારે આપણે ઉત્સર્ગ એકમ શું છે, ઉત્સર્ગ એકમમાં કયા ઘટકો આવેલા હોય છે, એમાં રુધિર કેશિકા ગુચ્છ શું છે એની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર છે એ મૂત્રપિંડ નલિકાના જુદા જુદા ભાગોની ચર્ચાઓ કરીએ. મૂત્રપિંડ નલિકાની રચના, તો મૂત્રપિંડ નલિકાની રચનામાં જોઈએ તો આપણે ફરી પાછું એક રિવિઝન કરી નાખીએ કે મૂત્રપિંડ નલિકાની રચનામાં ક્યાં ક્યાં વિસ્તારો છે એ જોવા મળે છે. એમાં મૂત્રપિંડ નલિકાની રચનામાં આવતા જુદા જુદા ભાગમાં બાઉમેન કોથળી અથવા તો બાઉમેન કપ, બરાબર છે, બાઉમેન કેપ્સ્યુલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બીજા ઘટક તરીકે PCT, નિકટવર્તી ગુચળાદાર નલિકા, નિકટવર્તી ગુચળાદાર નલિકા PCT, બરાબર છે, પ્રોક્સિમલ કોન્વોલેટેડ ટ્યુબલ, પછી ત્રીજા ઘટક તરીકે હેન્ડલે પાસ, હેન્ડલે લૂપ, બરાબર છે, અને ચોથા ઘટક તરીકે DCT, દૂરસ્થ ગુચળામય નલિકા. ચોથા ઘટક તરીકે DCT, DCT મીન્સ કે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું દૂરસ્થ ગુચળામય નલિકા. આ ચાર ઘટકો મૂત્રપિંડ નલિકાની રચનામાં ભાગ લે. એમાં આપણે સૌથી પહેલા ઘટક બાઉમેન કપની રચનાની ચર્ચા કરીએ. પહેલો ઘટક બાઉમેન કપ, હવે હું અહીંયા બાઉમેન કોથળીની રચના છે એ દોરું છું. તમારે પણ ઈચ્છા થાય તો હારે હારે દોરવી.
પેલા હું દોરી લઉં પછી દોરજો. બે લેયર અલગ અલગ બતાવાય છે એટલે આપણે અલગ અલગ દોરેલા છે. એક પ્રકારની રેખાકૃતિ છે છોકરાઓ. તમે પણ બામેન કોથળીની રચના ખાસ એક વખત તો દોરજો જ, એટલે બધા વિસ્તારો આપને પ્રોપર છે એ ખ્યાલ આવી જાય. હવે અહીંયા એક જ આવી અંતરવાહી ધમનિકાની એક જ કેશિકાની દિવાલ બનાવું છું. અંતરવાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છની કોઈ એક જ કેશિકા બનાવું છું, યાદ રાખજો. આ રુધિર કેશિકા ગુચ્છની સમજવા માટે કોઈ એક જ કેશિકાની દિવાલ અહીંયા મેં બનાવેલી છે. આગળ ઉપર બહિર્વાહી ધમનિકા થઈ ગઈ, મેં રુધિર કેશિકા ગુચ્છની એક જ કેશિકાની દિવાલ બનાવેલી છે. આ લેયર ખૂબ પાતળું હોય છે પણ આપણે થોડુંક વધુ જાડું દોરાઈ ગયું છે. હવે પહેલાં હું નામકરણ કરતો જાઉં, બરાબર છે. આપણે નામકરણમાં સૌથી પહેલાં અહીંથી શરૂઆત કરીએ તો આ 12નો ભાગ જે બાહ્ય આવરણ છે, સૌથી પહેલાં તો એ બાહ્ય આવરણ બાઉમેન કોથળીનું એને પેરિએટલ લેયર તરીકે ઓળખાય છે. પેરિએટલ લેયર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ પેરિએટલ લેયર છે એ ચપટા લાદીસમ અધિછદ કોષોનું બનેલું હોય છે. પેરિએટલ લેયર ચપટા લાદીસમ અધિછદનું બનેલ જોવા મળે છે. ત્યાર પછીનું આ જે કોષોનું લેયર છે અંદરની તરફનું બાઉમેન કોથળીનું, અંદરની તરફનું જે કોષોનું લેયર છે બાઉમેન કોથળીના અંદરની તરફના કોષોના, આ લેયરને વિસરલ લેયર તરીકે ઓળખાય છે. આ વિસરલ લેયરના કોષોને આખું સ્તર છે ને વિસરલ લેયર કહેવાય. અને તેના કોષોને પોડોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે.
પોડોસાઇટ એ કહેવાય ને, એનું બીજું નામ છે ફૂટ સેલ. વામેન કોથળીનું અંદરનું સ્તર વિશિષ્ટ પ્રકારના અધિછદનું બનેલું હોય. આ વિશિષ્ટ પ્રકારના અધિછદના બનેલા લેયરને પોડો વિસ્લર લેયર તરીકે ઓળખાય છે, અને વિસ્લર લેયરની રચના કરતા વિશિષ્ટ પ્રકારના કોષોને પોડોસાઇટ કોષો કહેવાય, જેનું બીજું નામ ફૂટ સેલ તરીકે પણ ઓળખાય છે. આ પોડોસાઇટ કોષોમાં ઊભી ખાંચ જેવા છિદ્રો આવેલા હોય છે. આયામ ખાંચ, આ પોડોસાઇટમાં આવેલા આયામ ખાંચ આવેલ હોય છે. આયામ ખાંચ સ્લિટ પોર આવી ખૂબ મોટી સંખ્યામાં આવા આયામ ખાંચના છિદ્રો સર્જાતા જોવા મળે છે પોડોસાઇટની ગોઠવણીને કારણે. ઊભા આમ સ્લિટ જેવી રચનાઓ, વર્તુળ આકાર કે ગોળાકારની લંબાયેલા બરાબર છે ખાંચ જેવી રચનાઓ છે એ જોવા મળે છે. ત્યાર પછી આ જે બ્લુ કલરનું લેયર આપણે જોઈ રહ્યા છીએ, જેને આધાર કલા તરીકે ઓળખવામાં આવે છે, બેસલ બેઝમેન્ટ મેમ્બ્રેન તરીકે ઓળખાય છે. બેઝમેન્ટ મેમ્બ્રેન અને આ જે રેડ કલરના કોષોનું લેયર છે એ રુધિર કેશિકાની દિવાલનું અંતઃછદ છે. રુધિર કેશિકાની દિવાલનું અંતઃછદ છે, બરાબર છે. તો અહીંયા બાઉમેન કોથળીની રચના જોઈએ. તો બાઉમેન કોથળીની રચનામાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખી શકીએ, તો કે પહેલું વાક્ય કે બાઉમેન કોથળી બેવડા પડની બનેલી પીસીટી સાથે સંકળાયેલ કપ આકારની રચના છે. બાઉમેન કોથળી બેવડા દિવાલવાળી, બેવડા પડની બનેલી પીસીટી સાથે સંકળાયેલી કપ આકારની રચના છે. મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ છે. બાઉમેન કોથળી તે મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ છે. એટલે મૂત્રપિંડ નલિકામાં શરૂઆત ક્યાંથી થાય, તો કે બાઉમેન કોથળીથી. હવે આ આખી સંયુક્ત રચના, આ આખી આખી છોકરાઓ સંયુક્ત રચનાઓ બગાડતો નથી. સંયુક્ત રચના એટલે તો કે અંદર રહેલું આ રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેન કોથળી આ બે ભેગું થઈ જાય સંયુક્ત રીતે તો શું કહેવાય, તો કે અહીંયા આપણે લખીએ છીએ માલ્પિડિયન. કણિકા અથવા તો માલ્પિડિયન કાય. તો માલ્પિડિયન કણિકા અથવા તો માલ્પિડિયન કાય એટલે કોણ, તો કે રુધિર કેશિકા ગુચ્છ અને એની સાથે જ આવેલ બાઉમેન કપ અથવા તો બાઉમેન કોથળી. આ બે ભેગા થઈ જાય, રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેન કોથળી, બરાબર છે. એટલે એ સંયુક્ત રચનાને કયા નામે ઓળખાય છે, માલ્પિડિયન કણિકા તરીકે ઓળખવામાં આવે છે. માલ્પિડિયન કાય તરીકે ઓળખાય, એને મૂત્રપિંડ કણ તરીકે પણ ઓળખાય છે, રીનલ કોર્પસ્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બરાબર છે, એને મૂત્રપિંડ કણિકા કહેવાય, માલપિજન કાય કહેવાય, માલપિજન કણિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્સર્ગ એકમની રચનામાં બાઉમેન કોથળી શું છે એની ચર્ચા થઈ, કે બાઉમેન કોથળીની ચર્ચા. હવે મૂત્રપિંડ નલિકાના બાકીના વિસ્તારોની ચર્ચા જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, કે મૂત્રપિંડ નલિકાના બાકીના વિસ્તારોમાં બરાબર છે નિકટવર્તી કુચડાદાર નલિકા છે, હેન્ડલેનો પાસ છે, દૂરસ્થ કુચડાદાર નલિકા છે, એની ચર્ચા આપણે ત્યાર પછીના લેક્ચરમાં જોઈએ. હવે એક વસ્તુ, ગારણ પટલ શું છે એની વાત કરી દઈ, ગારણ કલાની એક વાત રહી ગઈ. તો ભેગા ભેગી ગારણ કલા એટલે શું એની ચર્ચા પણ થઈ જાય આપણે. ગારણ કલા, ફિલ્ટ્રેશન મેમ્બ્રેન અથવા તો ફિલ્ટરિંગ મેમ્બ્રેન, ગારણ કલા. ગારણ કલા એકચ્યુઅલી ત્રણ સ્તરની બનેલી છે, આ ખાસ નોંધ રાખજો. આ બધું આપણને નીટ માટે ઉપયોગી થશે છોકરાઓ. ગારણ કલા એકચ્યુઅલી ત્રણ સ્તરની બનેલી છે. એનું પહેલું સ્તર કયું, તો કે રુધિર, કેશિકા, ગુચ્છનું અંતઃછદ. આ ટૂંકમાં છોકરા હું તમને કહું ને તો આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણ ઘટકો ભેગા થઈને એટલે ગારણ કલા બને. પહેલું રુધિર કેશિકા ગુચ્છનું અંતઃછદ, બીજું આધાર કલા, જે પોડોસાઇટનું સ્તર અને બાઉમેન કોથળીનું અંદરની દિવાલ, આ વિસ્કલર લેયર છે ને એને બાઉમેન કોથળીની અંદરની દિવાલ એ કહેવાય, અને ત્રીજું બાઉમેન કોથળીની અંદરની દિવાલ, ત્રીજું બાઉમેન કોથળીનું પોડોસાઇટ ધરાવતું સ્તર અંદર, આ ત્રણ ભેગા થઈ એ ટૂંકમાં, આ ત્રણ ભેગા થઈ ગયા એટલે શું બની ગયું, ગારણ કલા. ત્રણ ભેગા થઈ ગયા એટલે શું બની ગયું, આપણી ગારણ કલાની રચના છે એ થઈ ગઈ.